પ્રાર્થના છે. આજની થીમ આખી કચ્છના રણ પર છે, એટલે પાછળ રણની સફેદી છે, રણનું વાહન ઊંટ છે અને આજુબાજુ મીઠું પાથરેલું છે. એટલે પ્રાર્થના છે કે જે જીવનનું રણ છે એમાં સંત એ મીઠી વીરડી સમાન બની રહે અમારા જીવનમાં, એવી એક પ્રાર્થના છે. બીજું કે રણનું વાહન ઊંટ છે, પણ આપણે ઊંટને એ રીતે જોઈએ છીએ કે ઊંટના અંગ બધા વાંકા હોય, પણ આજે ઊંટ એ પૂજામાં ઠાકોરજીને બિરાજમાન કરવા માટે નિમિત્ત પણ બન્યા છે. તો અમારા જીવનમાં પણ એવા જે કંઈ અવળા સ્વભાવો હોય એ દૂર થાય. બીજું મીઠું છે, તો એનો એક અવગુણ છે ખારાશ. તો ભક્તોના જીવનની જે કંઈ ખારાશ હોય એ દૂર થાય એવો એક આપ સંકલ્પ કરજો. અને બીજો મીઠુંનો ગુણ પણ છે કે સ્વાદ મધ્ય મીઠું, જો મીઠું હોય તો જ એ સ્વાદ આપણને સારો લાગતો હોય. એવી રીતે જીવનમાં પણ ભગવાન અને સંત મધ્યમાં રહે તો એ જીવનની ધન્યતા કે મીઠાશ પ્રગટે. બીજો એક સંદેશો આ થીમ એવો પણ આપે કે દૂરથી મીઠું અને સાકર બંને સફેદ લાગે, પણ નજીક જઈએ અને ચાખીએ તો મીઠાની ખારાશ ખબર પડે અને સાકરની મીઠાશ ખબર પડે. એમ જીવનમાં અમે પણ એવો સંગ ને ઓળખીએ જે પ્રભુ તરફ નિરંતર લઈ જાય અને જીવનમાં સાચી મીઠાશ પ્રગટાવે, એ જ બધા ભક્તો વતી પ્રાર્થના છે. અને આજની થીમ પ્રમાણે પ્રસાદ પણ સફેદ છે, વાતાવરણ પણ બધું આખું સફેદ છે, એમાં એક સોનામાં સુગંધ ભળી જાય, સફેદ હાર આપ ધારણ કરો તો સરસ રીતે બધી થીમ પ્રમાણે ભક્તોનો ભાવ. સહજાનંદ સ્વામી આજની પૂજામાં બોમ્બેથી ચાર ભક્તો પધાર્યા છે, અમદાવાદથી પધાર્યા છે, રાજકોટથી પણ એક હરિભગત પધાર્યા છે, ભુજથી પણ 30-35 જેટલા ભક્તો પૂજામાં પધાર્યા છે. સર્વાધી સ્વામીએ કહ્યું મીઠાનો મહિમા ગાયો, દરેક વસ્તુમાં કે દરેક વ્યક્તિમાં પ્લસ માઇનસ બેવું હોય, શું હોય પ્લસ માઇનસ, બધું નાખી દેવા જેવું બી ન હોય. મીઠું જે ખારું છે થૂકી નાખવાનું મન થાય, પણ દાળમાં મીઠું ના હોય તો દાળને થૂકી નાખવાનું મન થાય, શું થાય? એટલો એનો ગુણ છે. એટલે સ્વાદ મધ્ય મીઠું કીધું. ખાંડ ના હોય તો ચાલે, દાળમાં ખાંડ ભૂલી ગયા હોય કે ગોળ ભૂલી ગયા તો વાંધો ના, પણ મીઠું ભૂલી ગયા હોય તો સ્વાદ માર્યો જાય. એટલે દરેક વ્યક્તિમાં બે ગુણ છે, એક સારો છે ને ખરાબ પણ છે. કયો લેવો
એ આપણે નક્કી કરવાનું. ખરાબ જોયા કરીએ તો એનું સારું દેખાવાનું નથી, એટલે સ્વામીજીએ આજે પણ કાલે જે વાત કરી હતી એ જ વાત કરી. દરેકમાંથી ગુણ લેવો, આપણા કરતાં આગળ હોય એની સાથે દોસ્તી કરવી. ઉંમરનો કોઈ બાધ નથી, આપણા કરતાં ઉંમરમાં નાના હોય એ પણ આગળ હોય, આપણા કરતાં ઉંમરમાં નાના હોય એ પણ આગળ હોય એને ગુરુ બનાવવા પડે. સાઈન વાતમાં વાત લખી છે, ખીજડો હોય 100 વર્ષનો હોય એમાં સાંગર્યો થાય, પેલી સિંગો થાય ને, ખાવામાં કામ ના લાગે, લાગે 3 વર્ષનો કે 5 વર્ષનો આંબો હોય તો મીઠી મધુરી કેરી થાય. ભલે નાનો રહ્યો આંબો પણ એમાંથી કેરી ખાવા મળે. એમ આપણા કરતાં સત્સંગમાં મોડો આવ્યો હોય એને ભગવાને બુદ્ધિયોગ સરસ આપ્યો હોય અને આગળ જતા હોય. આ બધા સંતો મારા કરતાં નાના છે ઉંમરમાં, અમુક તમે સૌથી પછીના જન્મેલા છે. અમારા સંબંધ સ્વામી અને બધા છે, નાના સ્વામી એ બધા અમે સૌથી પછી તો એનો જન્મ થયેલો છે. પછી હું વિચાર કે હું સમજે શરૂઆતથી શનિવાર બી 15-20 વર્ષનો ફેર હશે. બાપ દીકરા જેટલો ફેર થયો ને, પણ એનામાં જે વિશેષતા તો છે જ, સ્વામી આપેલી વિશેષતા એને મારે ઓળખવી પડે, એને ઓળખીને એમાંથી જે સારું છે લેવું પડે, મારે એની સાથે દોસ્તી મારે બાંધવી પડે. પણ એ દોસ્તી બાંધવા કોણ નથી દેતું? આપણામાં રહેલો અહંકાર. મને ખબર છે કે મારા કરતાં આગળ છે, એમાંથી મારે કંઈક લેવા જેવું છે, પણ હું નમી ન શકું એ મારો અહંકાર. આ સત્સંગ જે કરીએ છીએ ને એ નમવા માટેનો સત્સંગ છે, અહંકારને પ્રભુના ચરણે મૂકવા માટેનો સત્સંગ છે. અમથા ભેગા થતા નથી, એને મૂકી અને દાસ ભાવે જીવવાનો સત્સંગ છે. બે સારા સાધુ, 3 સારા હરિભગતની જે વાત કરી, અમારા અમેરિકામાં કિશનજી છે, નામ સાંભળ્યું છે, અને એમના ડેડી ફુવાજી છે, આપણા આખા જ અમૃત સમાજના માવતર તરીકે સ્વામીજી એને મૂકેલા છે. બંને જીનિયસ છે, કિશનજી પણ જીનિયસ અને ફુવા પણ જીનિયસ છે. એનું કોઈ બી નિર્ણય હોય તો મૂળ ના કરી શકો, ફુવાજીએ નિર્ણય આપ્યો તો તમે બહુ બેલેન્સિંગ ફેક્ટર છે. એવા જ કિશનજી, પણ છતાંય ફુવાજી અમુક વસ્તુ કિશનજીને પૂછે. હવે દીકરો છે પોતાનો, શું છે, દીકરો છે, દીકરાએ તો બાપ કેમ કરવાનું હોય, પણ ફુવાજીની ખાનદાની કે એને પણ પૂછે. એ દિલથી માને છે કે મારા કરતાં આગળ છે. અમેરિકાના પ્રમુખ લલિત કાકા છે, કોણ છે,
किशन जी प्रमुख नहीं, ये तो एक कार्यकर्ता है, पर ललित काका पण किशन जी केम करे छे। એટલે આપણે, હું વડીલ છું કે હું મોટો છું કે હું પ્રદેશ સંત છું કે હું કાર્યકર્તા છું, એ જાણપણમાંથી બહાર નીકળી અને આપણા કરતાં જે આગળ હોય એનો મહિમા સમજી દાસભાઈ વર્તવાનો આ સત્સંગ છે। આપણે બધા એવો સંકલ્પ કરવો છે, સ્વામીજી તમારે જે કરાવવું છે, જે કરાવવા માટે તમે અમને ભેગા કર્યા છે, એ અમે સહેજે સહેજે કરી શકીએ, એકબીજાને મહિમા સમજી આગળ રાખીને દોડતા થઈએ, બસ તમારી સેવામાં સર્વોપરી નિમિત્ત થઈએ। નિમિત્ત તો જ થઈ શકાય કે હું કાંઈ નથી એવું માનીને જીવીએ, તો સમજીએ એવો જાગૃત સમાજ આપણને આપ્યો છે કે દરેક વ્યક્તિ એવું માનીને જીવે જ છે કે હું કાંઈ નથી, તો એ સમાજમાં અરસપરસ એકબીજાનો મહિમા ગાય, ગુણગાન ગાય અને આપણી યાત્રા ચલાવતા રહીએ, એ ચલાવવા માટે ગુરુજી ખૂબ 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 બળબળીને શક્તિ આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની।